જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું સ્વતંત્રતા પર્વ ઉજવવા માટે થયેલા સંગ્રામની. જી હા, દૃશ્યમાં આપ જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર જે રીતે લોકો એકબીજા ઉપર ડીંગા વડે વાર કરી રહ્યા છે, એક રણ સંગ્રામ થઈ રહ્યો છે. આ સ્વતંત્રતા સંગ્રામ નથી, પરંતુ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવા માટે થઈ રહેલો સંગ્રામ છે. અને આ સ્વતંત્રતા ઉજવણી માટે થયેલા સંગ્રામનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં લોકો હાથમાં ડીંગા લઈ એકબીજા ઉપર વાર કરી રહ્યા છે. રણસંગ્રામ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ આ વિડિયો ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના લાખાણીના મોરાલ ગામનો હોવાનું ગુજરાતની ટીવી ચેનલો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. ગઈકાલે 75મા ગણતંત્ર દિવસની જે ઉજવણી કરવામાં આવી, આ ઉજવણી દરમિયાન લાખાણીના મોરાલ ગામની એક શાળા સંકુલની બહાર આ સંગ્રામ થયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ગામના એક જ કોમના બે જૂથો હાથમાં લાકડી ડીંગા સાથે એકબીજા ઉપર વાર કરી રહ્યા છે. જોકે આ સંગ્રામ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવા બાબતે થયેલ હોવાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ ચોક્કસ બાબત સામે નથી આવી. મેદાનમાં મારામારી કરી રહેલ બંને જૂથો દ્વારા સામસામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સમગ્ર મામલે વધુ વિગત મળતા અમે આપને તેનાથી અવગત કરીશું. અને જો તમે હજુ સુધી અમારી ચેનલ તીર સમાચારને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી લો, અને હા, બેલ આઇકોન જરૂર દબાવજો. તો આવો જોઈએ કહેવાતા સ્વતંત્રતા પર્વની ઉજવણી માટે થયેલા સંગ્રામનો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ આ વિડિયો. શું વાત છે! દરેક કંપનીની ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક આઇટમ, ફ્રીજ, વોશિંગ મશીન, એલઈડી ટીવી, માઇક્રોવેવ ઓવન, ગીઝર, આરઓ, કુકિંગ વેર, ગેસની સગડી, આકર્ષક વેરાયટીમાં પંખા, કોઈ પણ કંપનીના એસી, અરે ભાઈ, અહીં તો ગજબના સાઉન્ડ સિસ્ટમ પણ છે. અને હા, ભાવ પણ એકદમ કિફાયતી અને 0% વ્યાજની લોનની સગવડ પણ છે. તો આજે જ મુલાકાત લો ગ્લોબલ એન્ટરપ્રાઇઝ. ક્યાં આવ્યું તે તો ખબર છે ને? આપણા છોટાઉદેપુરમાં જેલ રોડ ઉપર. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.